આજનો જે વિડીયો છે આપણો થોડો અલગ છે. આજે હું તમને લઈ જાઉં છું એક બીજી દુનિયામાં, અને એ છે આજનો જે અહીંયા આપણે શ્રી વિજય મોડા સ્કૂલ, કેબી જોશી સ્કૂલ જે છે એમના પ્રટાંગણમાં આજે જે છે એક ઉત્સવ જે થઈ રહ્યો છે. અને ઉત્સવ જે છે એ એક જે કહે છે મુસ્લિમ જે સમૂહ લગ્ન છે, જેને જશ્ન સમૂહ શાદી, અને એ આજે આપણે અહીંયા આપણા આંગણામાં જે છે એ ઉત્સવ ચાલી રહ્યો છે. તો આજે હું તમને રૂબરૂ કરાવીશ કે જે સમૂહ લગ્ન છે, મુસ્લિમ કમ્યુનિટીના સમૂહ લગ્ન છે, કઈ રીતે થાય છે અને એ લોકો એના રીતિ રિવાજ રસમ શું છે એ બધું આપણે આજે જોવાનું છે. અને ખાસ કરીને વિડીયોમાં જે લેંગ્વેજ હશે એ ગુજરાતી પણ હશે અને હિન્દી પણ હશે. તો બધાને મારી રિક્વેસ્ટ છે કે જો આપને આ વિડીયો ગમે તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બને એટલું બધાને શેર કરજો, તો જે લોકોને ખ્યાલ નથી એ લોકોને ખ્યાલ આવશે, કેમકે આની પાછળ કોઈ એકનો હાથ નથી. પૂરી જે કમ્યુનિટી છે એમને બહુ સરસ રીતે મહેનત કરી છે, મળીને બધા કામ કરે છે, અને અહીંયા પૂરી 16 દીકરીઓના લગ્ન જે છે, 16 ગર્લ્સ અને 16 બોયઝ જે છે એમના લગ્ન જે છે અહીંયા કરવામાં આવેલ છે. તો બધાની બહુ મહેનત છે, અને વિજય મોઢા સ્કૂલ, કેબી જોશી સ્કૂલ જે, અમને બહુ ખુશી છે કે અહીંયા જે છે આજના અહીંયાના આંગણામાં જે આટલી દીકરીઓના લગ્ન થાય છે તો બહુ ખુશીની વાત છે. તો બધાને મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને બને એટલો શેર કરજો, એટલે બધાને જે છે એ જોવામાં મજા આવશે કે જશ્ન શાદી, સમૂહ શાદી જે છે એ કેવું રહ્યું છે. સો અહીંયા જોઈ શકો છો બધા, KGN એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છાયા દ્વારા આયોજિત જશ્ન સમૂહ શાદી. તો આ જે છે અહીંયા એક ચેરિટેબલ ટ્રસ્ટ જે છે અહીંયા કરે છે બધું મેનેજમેન્ટ, અને શ્રીમતી કેબી જોશી કન્યા વિદ્યાલય શ્રી વિજય મોઢા સ્કૂલ જેમના આંગણામાં જે છે આજે આ જશ્ન શાદીનું જે આયોજન છે કરવામાં આવેલું છે. આપ જોઈ શકો છો બધા લોકો જે છે અંદર એન્ટર થઈ રહ્યા છે. સો હવે આપણે અહીંયા જોઈએ છે KGN એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છાયા, અને અહીંયા જે છે એ KGN એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારો જે છે એને આપ જોઈ શકો છો. બધાના નામ, કોન્ટેક નંબર અને એમનું જે હોદ્દો છે એ અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બધાના ફોટાની સાથે છે, વન બાય વન બધા ઉપર ફોકસ કરું છું, એટલે તમે બધાને સરખી રીતે એમનો જે છે હોદ્દો અને એમનું જે કોન્ટેક નંબર ને એ બધા તમે જોઈ શકો છો. આ જવાબદારીભર્યું કામ છે, અને કામ જે છે એ બહુ સરસ રીતે ચાલી રહ્યું છે. અને આપણે હવે જોઈશું કે અહીંયા જે છે એ દીકરીઓનો આપણે આને દહેજ નહીં કહીએ, પણ આને ભેટ કહેશું, કેમકે આટલા ઉત્સાહથી જે ભેટ આપવામાં આવેલ છે દીકરીઓને, બધી 16 દીકરીઓને જે છે ગિફ્ટ આપવામાં આવેલ છે જેને આપણે ભેટ કહીશું. તો એ નાનામાં નાની વસ્તુથી લઈને મોટામાં મોટી વસ્તુનો ખ્યાલ રાખી અને બધી વસ્તુ જે છે આમાં એડ કરવામાં આવી છે. આપ જોઈ શકો છો, હું આપને કેમેરો જે છે બધી વસ્તુ ઉપર લઈ જાઉં છું એટલે તમને ખ્યાલ આવે કે કેટલી વસ્તુ આપવામાં આવી છે. બધી દીકરીઓને સેમ ટુ સેમ જે છે વસ્તુ બધીઓને સેમ ટુ સેમ આપવામાં આવ્યું છે, અને કોઈ પણ એવું નથી કે જેમાં કોઈ નાની સૂની વસ્તુ પણ છૂટી જતી હોય. આપ જોઈ લો, બધી વસ્તુ જે છે એ બધી દીકરીઓ માટે અહીંયા રાખવામાં આવી છે, અને બહુ સરસ રીતે એમને સજાવવામાં આવ્યું છે. અને હું તમને હવે બતાવું છું કે જો બધાનો એક સાથે જે છે બધાની ભેટ જે છે દીકરીઓની એક સાથે દૂર દૂર તક જોઈ લો, એટલું સરસ રીતે શણગારેલું છે અને બહુ સરસ મહેનતથી કરેલું છે. ખરેખર સેલ્યુટ છે કે આટલું સરસ જે છે મેનેજમેન્ટ પણ બહુ સરસ છે, અને આપણે જોવામાં પણ ગમે છે કે જે ભેટ જે છે શણગારી છે બહુ સરસ રીતે શણગારી છે અને બહુ જ એટ્રેક્ટિવ લાગે છે. તો ચલો જોઈએ હવે આગળ. આ જે છે KGN એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ છાયા પોરબંદર, એમના દ્વારા જે આ કરિયાવર જે છે દીકરીઓની ભેટ છે એમનું લિસ્ટ છે. જુઓ અહીંયા કેટલી ભેટ આપવામાં આવેલ છે. તો ટોટલ જે છે ભેટનો આંકડો જે છે આપણે નીચે સ્ક્રોલ કરશું એટલે નીચે સુધી આપણને દેખાશે કે ટોટલ કેટલી ભેટ આપવામાં આવી છે. અને જુઓ હું જેમ કેમેરાને નીચે લઈ જઈશ એમાં આપણે ખ્યાલ આવશે. તો 106 સુધીની જે ભેટો છે દીકરીઓને આપવામાં આવેલ છે. અને આ પોઝ કરી વિડીયોને અને પછી જોઈ શકશો, એક એક જે સામાન છે એ આપ એમાં વાંચી શકશો કે દીકરીઓને જે છે ભેટમાં સમાજ તરફથી શું શું આપવામાં આવ્યું છે. બહુ સરસ બધી વસ્તુ છે, આપ જોઈ શકો છો અહીંયા.
અને હવે આપણે થોડા આગળ વધીશું તો અહીંયા જે છે અત્યારે જમવાની તૈયારી ચાલે છે. બપોરના જે જ્યારે બધા મેરેજ જે છે એ કમ્પ્લીટ થશે પછી જે લોકો છે અહીંયા જેટલા ગેસ્ટ આવેલા છે બધા માટે જમવાની તૈયારી છે એ થઈ રહી છે. આપ જોઈ શકો છો બધા કેટલા મહેનતથી કરે છે, જમવાનું બનાવી રહ્યા છે અને જે છે એકદમ મોટા મોટા તોપ જે છે અહીંયા ચડાવેલા છે ચૂલા પર. તો જુઓ કેટલા જણાની રસોઈ થઈ રહી છે. અને આપણે અહીંયા પૂછશું કોઈને કે કેટલા લોકોની રસોઈ કરે છે અહીંયા. તો ચલો આપણે અહીંયા પૂછીશું. સો મેં અહીંયા જે છે બે માસીઓ બેઠેલા છે એમની જોડે વાત કરી. એમને મેં પૂછ્યું કે અહીંયા કેટલા લોકોની રસોઈ બને છે. તો એમને મને કીધું કે અહીંયા જે રસોઈ બને છે એ 2,500 થી 3,000 માણસોની રસોઈ બને છે. તો વિચારો તમે કે 2,500 થી 3,000 માણસોની રસોઈઓ આટલા લોકો કેટલા મહેનતથી બનાવતા હશે એ જોઈને ઘણો આનંદ થાય છે કે આટલી રસોઈ અહીંયા બને છે અત્યારે. સો ગાઈઝ યહાં સે જો હે હમારી લેંગ્વેજ જો હે વો હમ હિન્દી મે બાત કરેંગે ક્યુંકિ યહાં પે જ્યાદાતર લોગ જો હે વો કચ્છી ભી બોલતે હૈ ઓર હિન્દી ભી બોલતે હૈ. તો યહાં સે મે આપકે સાથ હિન્દી મે બાત કરુંગી ઓર સારી રસ્મે જો હે મે આપકો યહાં પે હિન્દી મે સુનાઉંગી કે ક્યા ક્યા રસ્મે હો રહી હૈ. કાફી સારે લોગ જો હે વો યહાં પે આ ચુકે હૈ, દેખીએ આપ દેખ સકતે હૈ. તો યહાં પે મેં અભી જિસ સાઇડ પે હું વો હૈ લેડીઝ કી સાઇડ પે, યહાં પે મેં લેડીઝ વિંગ મેં હું. તો દેખીએ યહાં પે જો હે સબ આકર યહાં પે બેઠ ગયે હૈ. ઇનકી જો વ્યવસ્થા હૈ બેઠને કી વો બહોત અચ્છી તરહ સે ધ્યાન રખકર કી ગઈ હૈ તાકી કિસી કો ના કોઈ કિસ્મ કા કોઈ પ્રોબ્લેમ ના હો. પાણી કી વ્યવસ્થા ભી અચ્છી તરહ સે યહાં પે કી ગઈ હૈ. દેખીએ પીછે સબકો પાણી જો હૈ સર્વ કિયા જા રહા હૈ. સો દેખીએ અભી યે સારી બ્રાઇડલ જો હૈ વો યહાં પે આ ચૂકી હૈ ઓર લાલ જોડે મેં ક્યા લગ રહી હૈ સભી કી સભી બ્રાઇડલ જો હૈ બહોત હી ખૂબસૂરત હૈ. ઇનકા જો શાદી કા જોડા હૈ યે દેખીએ સભી કા એક જૈસા હૈ, બહોત હી ખૂબસૂરત લગ રહા હૈ. ઓર સભી કી સભી મતલબ 16 કી 16 દુલ્હને હૈ જો યહાં હમારે સામને એક સાથ બેઠી હૈ. દેખીએ આપ નજારા કિતના ખૂબસૂરત હૈ કી 16 કી 16 દુલ્હને જો હૈ વો યહાં પે હમે એક હી જગહ પે એક સાથ નજર આ રહી હૈ. દેખીએ આપ સબ ઓર ઉનકે સાથ ઉનકી જો હૈ એક એક ઘર સે કોઈ મેમ્બર જો હૈ યહાં પે ઉનકો સાથ મેં બિઠાયા ગયા હૈ. તો સભી લડકિયાં જો હૈ વો બહોત હી ખુશ હૈ કી આજ જો હૈ ઉનકી એસી ભવ્ય શાદી હો રહી હૈ. ઓર અબ જો યહાં પે હૈ જો ઇનકી રસ્મ જો અભી શરૂ હો રહી હૈ ઇનકો બોલતે હૈ કબૂલનામા. તો યહાં પે જો હૈ બ્રાઇડલ કી જો હૈ પરમિશન લી જા રહી હૈ કી યે નિકાહ જો હૈ વો ઉન્હે કબૂલ હૈ યા નહીં. તો યહાં પે કાઝી આયે હૈ ઓર યે ઉનકો પૂછ રહે હૈ કી ઇનકા નિકાહ જો હૈ વો જિનકે સાથ હોને જા રહા હૈ ઉનકે સાથ ઉનકો નિકાહ કબૂલ હૈ તો બાકી કી જો સારી રસ્મે હૈ વો આગે શરૂ કર દી જાયેગી. તો યહાં પે સભી બ્રાઇડલ જીતની ભી બ્રાઇડ હૈ ઉન સબકો એક એક કરકે યહાં પે પૂછા જા રહા હૈ અચ્છી તરહ સે ઉનકો પૂછા હૈ કી બેટા આપકો યે નિકાહ અગર મંજૂર હૈ તો આગે કી જો ભી રસ્મે હૈ વો હમ શરૂ કર સકતે હૈ. યહાં પે દેખીએ અભી જો ગર્લ્સ કા જો બ્રાઇડલ કા ડિપાર્ટમેન્ટ હૈ યહાં પે જો હૈ સેવા ભી દે રહે હૈ. દેખીએ સભી લેડીઝ જો હૈ બહોત હી ખુશ હૈ યહાં પે ઓર દેખીએ ઉનકે ફેસ જો હૈ એક્સ્ટ્રા ચમક રહે હૈ ક્યુંકિ વો બહોત અચ્છા કામ કરને જા રહે હૈ. તો ચલિએ હમ ઉનસે મિલતે હૈં. આજ આપ જો હૈ જશ્ને સમૂહ શાદી મેં આજ આપ અપના યોગદાન જો દે રહે હૈ કૈસા લગ રહા હૈ આપકો?
बहुत अच्छा है, बहुत अच्छा लग रहा है ना, हमें भी बहुत अच्छा लग रहा है कि आज मैं जो है आपकी आपका हिस्सा हुई हूँ अभी। तो शरीक होने का मजा ही कुछ और है आज का। और देखिए यहाँ पे जो है छोटी लड़की से लेकर बड़ी लेडीज जो है वहाँ तक वो अपना योगदान जो है यहाँ पे दे रहे हैं, बहुत अच्छी बात है। लेडीज भी अभी इतना जागरूक हो गई है कि अगर हम सब मिलके काम करेंगे तो चाहे कोई भी काम हो बहुत ही अच्छा हो सकता है। ये तो अभी आप क्या कहना चाहेंगे अभी शादी के जो माहौल है यहाँ पर? बहुत अच्छा माहौल है, मैडम को भी अच्छा लग रहा है, मैडम की सबकी पहचान भी हो रही है। हाँ, बहुत अच्छा यहाँ का माहौल भी है, तो सब हमारे यहाँ पे जो है लड़कियाँ अच्छे दिल के भी सरकार कर रहा है। और बहुत सारे लोग आए हैं, बहुत सारे लोग आए, बहुत ऑडियंस भी। सो गाइस यहाँ पे देखिए ये है इनका सेहरा जो है वो, अभी ब्राइडल जो दुल्हन है उनका सेहरा बंधा जा रहा है। अब देखिए बहुत ही सभी के सेहरे जो है वो अलग अलग है। मैंने ना पहले एकाध शादी देखी थी जब बहुत छोटी थी, तब एक ही मतलब एक जो ब्राइडल थी उनको सजाते थे उनका सेहरा, तो वो मैंने देखा था। लेकिन यहाँ पे जो है मैंने एक साथ इतनी सारी जो है ब्राइडल अभी एक साथ जिनको सेहरा बांधा जाएगा, तो सभी के सेहरे देखिए कितने अलग अलग है। ये तो देखिए बहुत ही एट्रेक्टिव है और मुझे ये बहुत अच्छा लगा। और ये जो सेहरा है वो इनकी लेंथ भी मतलब इनकी लंबाई जो है वो भी बहुत बड़ी रखी गई है। सभी के सेहरे में जो है अलग अलग जो है हमें वो वेराइटी देखने को मिल रही है। कुछ के फ्लावर्स वाले है मतलब गुलाब और दूसरे फ्लावर जो उसमें साथ में मैच होते हैं, और किसी के मतलब सभी के डिफरेंट डिफरेंट यहाँ पे सेहरे हैं। तो ये देखकर भी मुझे पर्सनली बहुत अच्छा लगा है कि चलो मैंने एक साथ इतने सारी दुल्हनों को सेहरे में देखा है यहाँ पे। और गाइज यहाँ पे देखिए ये है एक छोटा सा नन्ना सा नटखट सा जो इनका नाम है एहतेसाम। और देखिए एहतेसाम जो है वो इंजर्ड हो गया है कुछ दिन पहले, इनके हाथ में जो है वो इनका हाथ थोड़ा क्रैक हो गया था, शायद गिर गया था कहीं पे। तो अभी वो यहाँ पे शादी में आया है क्योंकि इनकी बुआ की शादी है, तो वो एकदम से सज धज के देखिए यहाँ पे आ गया है। और एहतेसाम इसी विजय मोड़ा स्कूल में स्टडी कर रहा है। और यहाँ पे देखिए अभी हो गई है दूल्हे की एंट्री, तो सारे जो दूल्हे हैं वो अभी देखिए उनकी एंट्री हो गई है, सब एक साथ आ रहे हैं। और सभी जो है सेहरे में है दूल्हे, और इनको देख के तो एक ही बात याद आती है कि दूल्हे का सेहरा जो है वो सुहाना लग रहा है।
तो देखिए सभी दूल्हे जो है वो आ रहे हैं यहाँ पे, और जो जेंट्स डिपार्टमेंट है वहाँ पे सब आएंगे और अपनी अपनी जगह पर जहाँ पे उनको बैठना है वहाँ सारे दूल्हे जो है वो भी बैठेंगे अपनी जगह पर। सो वापस हम आ गए हैं अभी ब्राइडल डिपार्टमेंट में। यहाँ पे देखिए ब्राइडल के जो फैमिली मेंबर्स होते हैं वो अभी यहाँ पे खड़े हैं, देख रहे हैं जो रस्में चल रही हैं। देखिए सब बहुत ही खुश हैं। और अभी यहाँ पे जो है वो तैयारी शुरू हो गई है निकाह पढ़ने की। तो देखिए यहाँ पे अभी निकाह पढ़ा जाएगा, सभी ब्राइडल जो है वो निकाह पढ़ेंगे, उनके साथ जो भी है वो सब बोलेंगे। तो देखिए अभी जो निकाह पढ़ना यहाँ पे शुरू हो गया है।
तो यहाँ पे जो आज जश्न समूह शादी थी वो बहुत ही शानदार रही है। सारी की सारी जो है 16 की 16 दुल्हन है, 16 के 16 दूल्हे हैं, उनकी शादी जो है आज बेहतर नहीं बल्कि बहुत ही बेहतरीन तरीके से की गई है। सो गाइज, आपको जो है मेरा ये वीडियो जो है अगर पसंद आया हो तो प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब, और हो सके तो उनको इतना शेयर करना कि ये वीडियो जो है वो हर व्यक्ति जो इनको देख सके। और मैंने जो आज कोशिश की है सबकी पास ये वीडियो पहुंचाने की, उनके सबके पास ये वीडियो पहुंच जाए, तो प्लीज़ लाइक शेयर एंड सब्सक्राइब। तो फिर हम मिलेंगे हमारे अगले वीडियो में, तो मैं आपसे वापस मिलने आऊँगी मेरे अगले वीडियो में। तब तक के लिए मैं अभी आपसे इजाज़त लेती हूँ और मिलते हैं हमारे नेक्स्ट वीडियो में। सो गाइस, तब तक के लिए हम जा रहे हैं यहाँ से, टाटा बाय बाय, मिलते हैं हमारे नेक्स्ट वीडियो में।